નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને બતાડું કે ડાંગરની ખેતી કરતા હોય તો આ વિડીયો ખાસ એમના માટે છે કે જેઓ ડાંગરની ખેતી હવે ચોમાસાની સિઝનની અંદર કરવાના છે, તો એવી આ ટ્રીટમેન્ટ ઉપયોગ કરજો જેથી તમને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન તમે મેળવી શકો. એવી જ રીતે જ્યારે અમારા એક ખેડૂત છે જેઓએ ઉનાળાની અંદર ડાંગરની ખેતી કરી હતી અને એમને સારામાં સારી આપણી એવી ટ્રીટમેન્ટ કરવાથી સારામાં સારું ઓછા ખર્ચે ઉત્પાદન મળ્યું છે અને એ હવે ચોમાસાની અંદર એ પોતે બાકીના બધા ખેતરની અંદર એ પોતે એવું કહે છે કે મારે હવે આ ટ્રીટમેન્ટ એક એક ખેતરની અંદર કરવી છે. બરાબર, તો આપણે એક ખેડૂત મિત્ર સાથે વાત કરીશું, તો એમનો પહેલાં પરિચય લઈએ. નમસ્કાર, પહેલું તો તમારું નામ જણાવશો? વિષ્ણુભાઈ પૂંજાભાઈ ચાલા. ઓકે, ગામ તમારું? રણાસર. અને તાલુકો? માતર. તાલુકો માતર, જિલ્લો ખેડા. ખેડા. ઓકે, તમે આ વસ્તુ પહેલા આપણે કેવી રીતે શરૂઆત કરી હતી, પહેલા કઈ રીતે આપણે આને ઓળખાણ આપો ને તમે કે પહેલા ઉપયોગ કરી હતી તો કેવું રહેલું તમારે? શરૂઆતમાં જ્યારે આપણે વાપર્યું પહેલી વખત ક્યારે વાપરી હતી આપણે? પહેલી દિવસ ઉનાળાની સિઝન. ઉનાળાની સિઝન. બરોબર, એટલે એની અંદર આ દવાથી ફૂટ સારી રહે છે. હા બરોબર, ઉચારો સારો રહે છે. બરોબર, જમીનમાં પોચારો રહે છે. બરોબર, કે બીજા કોઈ ખાતરની જરૂર નથી પડતી. બરોબર, ડીએપી યુરિયા આ નાખવાથી એમાં 50% ફાયદો થાય છે. 50%? 50%. બરોબર, એટલે તમને એવું લાગ્યું કે આ વસ્તુ વાપરું છું તો મને એનો બહુ ફાયદો લાગે છે? આ વસ્તુથી ઘણો બધો ફાયદો રહે છે. પહેલાં મેં તમને મળ્યો ત્યારે તમને આ વસ્તુ સાચી લાગતી હતી? ના. ઓકે, નથી લાગતી. ઉનાળામાં તમે કેટલા વીઘા ખેતી કરી હતી? ઉનાળામાં 10 વીઘા ખેતી કરી. હા, એમાંથી આપણી આ વસ્તુ આ ટ્રીટમેન્ટ કેટલા વીઘામાં વાપરી હતી? 2.5 વીઘા. ઓકે, તો તમે 2.5 વીઘા ટેસ્ટ કર્યો તો તમને કેવું લાગ્યું? પેલા કરતાં ઉતારો સારો રહ્યો. ઉતારો સારો રહ્યો, એટલે અપ્રોક્સિમેટલી 2.5 વીઘામાં કેટલો આમ ડિફરન્ટ લાગ્યો તમને? 2.5 વીઘામાં મારી ગણતરી પ્રમાણે વીઘે 15-20 મણ નો ઉતારો વધી જાય. 15-20 મણ નો ઉતારો વધી જાય છે. સાંભળજો ખેડૂત મિત્રો, બરોબર. હવે તમારું આ શું પ્લાનિંગ શું છે? હવે પછી આ સિઝન ની અંદર, હવે આ સિઝન ની અંદર મારે જેટલી જમીન છે એમાં ટોટલી આ દવા વાપરવાની. ઓકે, તમે કેટલાનો ઓર્ડર કર્યો છે? કેટલા વીઘામાં જમીન નો? 9 વીઘાનો. 9 વીઘાનો. સાંભળજો ખેડૂત મિત્રો, પોતે ખેડૂત કે છે અને એડવાન્સમાં હજુ તો ધરું બી નહીં નાખ્યું, આ જ ખેતરની અંદર ધરું નાખશે એની, અને હજુ તો બધું બાકી છે. હજુ બાકી છે તો એમણે એડવાન્સમાં મંગાવી લીધી છે. કેમ? એમને ખબર છે કે આ વસ્તુનું રિઝલ્ટ કેવું છે અને સારામાં સારી વસ્તુ છે. બરોબર, પહેલાં તો હું તમને ટ્રીટમેન્ટ બતાવી દઉં. ક્યાં આપણું ભૂમિ ખાતર છે? ક્રોપ પરિવર્તન અને એપટી 82. બરોબર, આ ત્રણેયની વસ્તુની તમે કરીને ખેતરની અંદર ડાંગરની ખેતી કરતા હોય તો આપણી આ ટ્રીટમેન્ટ અપનાવજો, જોરદાર બહેતરીન રિઝલ્ટ મળશે. અને વધુ જાણકારી કરવી જોઈતી હોય તો અમારો નીચે આપેલા મોબાઈલની અંદર સંપર્ક કરો. નમસ્તે. હવે આ વિડીયો બીજા ખેડૂત મિત્રો જોતા હોય તો તમે આના શું સંદેશો આપવા માંગો છો? સંદેશ એ જ કે બીજા ખાતર વાપરવા કરતાં આ વાપરવાથી ઘણો બધો ફાયદો છે. તમારું કેવું એ છે કે આ વસ્તુ જો એક વખત તો ઉપયોગ કરવા જેવો જોઈએ ને? એક વખત તો વાપરી જ જુઓ તમે. એમ મારો કહેવાનો મતલબ એ કે વધારે નાખશો પણ 1 વીઘાની અંદર વાપરી જુઓ, અનુભવ કરો, પૂરેપૂરો અનુભવ મળે પછી આગળ વધો. બધો બરોબર છે. થેન્ક યુ સો મચ વિષ્ણુભાઈ, તમે આ ખૂબ સારામાં સારી માહિતી આપી. નમસ્તે. જય હિન્દ. જય ભારત.